शास्त्रीजी महाराजना समयमा स्वामीश्रीना श्रीमुखेथी भक्त चिंतामणि ग्रंथना आधारे कथामृतनी रसलाण अवारनवार थती रहती। तेनो आस्वाद माणवाना हेतुसर यज्ञ पुरुष स्मृति मंदिरना आंगणे आ ग्रंथनु पारायण योजायो हतो। ए अवसरे वहेली स्वामीश्रीनी अमृत धारामा अवगाहन करिए। ગઈકાલે આપણે જે કથા સાંભળી એમાં સંતોએ મહારાજે સંતોને પ્રશ્ન પૂછ્યો કે એ પૂર્વે અવતાર થયા એવું કાર્ય અમે કર્યું નથી ને તમે ભગવાન સાથી કહો છો, એટલે સંતોને તો બહુ નિષ્ઠા સમજણ દ્રઢતા હતી એટલે કહ્યું મહારાજ તમે કહેશો ના કહેશો તો ભગવાન તો છો જ, એમાં નક્કી હકીકત વસ્તુ છે અને અમારી જીવમાં એ દ્રઢતા થયેલી છે કે તમે સાક્ષાત ભગવાન છે। પૂર્વે ત્યાં એવા જે ચરિત્રો કે એવા જે કાર્યો આપે નથી કર્યા પણ એથી વિશેષ આપની વિશેષ સામર્થ્ય અમે જોઈ છે, અનુભવી છે, દેખી છે, એટલે એમાં ફેરફાર થયો છે જ નહીં, એટલે નક્કી જ સૂર્ય કે હું નથી સૂર્ય પણ છતાં એનો પ્રકાશ કહે છે કે સૂર્ય છે, એમ તમારામાં ઐશ્વર્ય દેખાય કે ના દેખાય, મનુષ્ય ચરિત્ર કે દિવ્ય ચરિત્ર, પણ તમારો પ્રકાશ એ સાચો છે એવી દ્રઢતા અમારા જીવમાં થઈ છે। હવે એ રીતે મહારાજને વિશેની વાત કરીને હવે મહારાજને સર્વોપરિ કઈ રીતે છે, એમની વિશેષતા શું છે, એમનું શું કાર્ય છે અને બીજા અવતારો કરતાં વિશેષ શું કાર્ય મહારાજે કર્યું છે એ વાત સંતો આવા આપણને કહે છે। ત્યારે બોલ્યા સર્વે સંત તમે સાંભળો શ્રી ભગવંત, વેદ વાળ્યા મત સતન ધારી, શંખાસુરને માર્યો મુરારી, શંખાસુર હતો મહાબળી, પેચ પ્રાક્રમે પૂરન વળી, તેને કામ ક્રોધે મળી માર્યો, લોભ મોહ આગળે હાર્યો, એવા કામ ક્રોધ એવા કામ લોભ ને જે ક્રોધ મહાજબર છે જગજોધ, તેને જીતી કર્યો જય જયકાર, એથી કોણ મોટો અવતાર, ધરી કમઠ રૂપ સુજાન, મથ્યો મંદ્રા ચડ તે મેરાન, દેવ દાનવ ને તરુતાની, દેવ દાનવ ને તરુતાની, બળે બલોયું સમુદ્ર પાણી, એવા સુર અસુર બળિયા, તેને પણ કામ ક્રોધે ગળિયા, એવા કામ ક્રોધ લોપ ભારી, સુરાસુર મૂક્યા જેને મારી, તેનો નાશ કર્યો નિરધાર, તેથી કોણ મોટો અવતાર, કે આ પ્રમાણે કાચબાનું રૂપ ધારણ કર્યું અને એ પ્રમાણે મંદ્રાચળ પર્વત આખો ધારણ કરી દીધો અને દેવોને અસુરો એનું મંથન કર્યું રવયો મોટો કરીને અને એ પ્રમાણે 14 રત્નો કાઢ્યા, એટલા બધા બળી આપ્યો દેવોને, દાનવો આવો સમુદ્ર મંથન થાય પણ એનું મંથન કર્યું એમને, લો આપણે તો આટલી ગોરીમાં વલોઈએ આખો દરિયો એમને તો વલોઈ નાખ્યો અને એવું બધું જબરદસ્ત કર્યું ને અંદરથી રત્નો કાઢ્યા એવા બળિયા જે બહાર લાવી ના શકીએ આપણે, અને દેવો દૈત્યો બે મંથન કર્યું, બે દેવોએ બળ્યા દૈત્યો બોલ્યા, પણ એ દેવો ને એ દૈત્યો આ કામ ક્રોધ આગળ બધા હારી ગયા, એમને પરાજય થઈ ગયા, એમાં એ લેવાઈ ગયા, આવા જે બળિયા છે એ અસુરોનો તમે નાશ કરો, અસુરોનો નાશ ન કરો પણ એની અંદર રહેલા જે અસુર ભાવ એનો નાશ તમે કર્યો છે માટે મારા તમે મોટા છે એમ વાત કરે। ધરી વારાહ રૂપ મહારાજ, હન્યો હિરણ્યક્ષ પૃથ્વીકાજ, હિરણ્યક્ષ મહાબળવંત, બહુ પ્રાક્રમી યુદ્ધે અત્યંત, લઈ ગદા ગયો સ્વર્ગલોક, દેખી દેવ પામ્યા સહુ શોક, લાગ્યો ભય ભાગ્યા સહુ સુર, દઈ નારો ને વળ્યો અસુર, પછી કઈ કાળ સિંધુમાં ફર્યો, લહેરી સાથે ગદા યુદ્ધ કર્યો, ત્યાંથી ગયો વરુણને પાસ, માહી દુષ્ટને ઉપર દાસ, જોડી હાથ જાચો યુદ્ધ જાનો, તે વરુણ દિન અપાનો, એવો મહાબળિયો જોરાન, તે પણ કામ ક્રોધનો વેચાન, એવા કામ ક્રોધ લોભ લોઠા,
જેને સહુને કર્યા પરોઠા પારોઠા એવા કામાધિકાર્યો સંહાર એથી કોને મોટો અવતાર ધરી નૃસિંહ રૂપ અનુપ મારો હિરણ્યકશિપુરૂપ હિરણ્યકશિપુ મહાબળવન બળવાન કરી તપ થયો ભગવાન મહાતપ તેજે પરસ્તાપી પરતાપી લીધું રાજ ઇન્દ્રનું ઉત્થાપી અપ આપ તપ બળે કરી ભૂપ થયો દસ દિગ પાળ રૂપ ઓગણપચાસ વાયુ અનુપ થયો તે બાર સૂર્ય સ્વરૂપ અષ્ટવસુ વળી લોકપાળ થયો સર્વરૂપે તે ભૂપાળ દેશ લોકપાળ ગુણ પોતે ગ્રહી યજ્ઞ ભાગ લીએ આપે જહી એવો હતો પરાક્રમી જે હ તેને મોહ લોભે લીધો પરાક્રમી જે હતી તેને મોહ લોભે લીધો જીતી કામ ક્રોધ મંદ્ર મન ઇન્દ્રિય સાથ એને આગળ વર્ત્યો અનાથ એવા કામ ક્રોધ લોપ મોહ મન ઇન્દ્રિયાદિક જે સમૂહ તેને વશ કર્યા છે આવાર એથી કોણ મોટો અવતાર હિરણ્યકશિપુની વાત કરે છે એવો બળવાન જબરજસ્ત હતો કે પોતે ભગવાન થયો કે મારું જ ભજન થાય દુનિયામાં કોઈનું થાય નહીં મને કોઈ મારી શકે નહીં જીતી શકે નહીં એવી એની હાક જબરજસ્ત એને ઉત્પન્ન કરી હતી કારણ કે એને તપ કર્યું અને તપ કરીને તપની અંદર વરદાન પામ્યો એને વરદાન એવું માગ્યું કે એને કોઈ મારી જ ન શકે નહીં એવું વરદાન એને પ્રાપ્ત થયું કે એનાથી કોઈ માણસ મારી ન શકે પશુ મારી શકે નહીં એ પ્રમાણે એનું મૃત્યુ દિવસે ના થાય રાત્રિએ ના થાય બહાર ના થાય ઘરમાં ના થાય દિવસે નહીં રાત્રિએ નહીં લોડાથી નહીં લાકડાથી નહીં આ બધું વરદાન માન લો એટલે શાનાથી મારો લો લાકડાનું અત્યારે અડી શકે નહીં લોખંડે એને અડી શકે નહીં કોઈથી મરી શકે નહીં એ બદલે સર્વથી એને તો બધું પછી આવું વરદાન મળી ગયું એટલે ભગવાને થયો ને પછી પ્રહલાદને એટલા માટે જેને દુઃખ આપ્યું ને કે મારું ભજન કરીને તું આ રામનું ક્યાં કરે રામ કોણ છે ફરી મારાથી કોઈ મોટો છે નહીં આ દુનિયામાં જગતમાં નહીં ત્રિલોકીમાં નહીં ત્રણેય લોકમાં દેવો ઉપર એનું વર્ચસ્વ હતું પાતાળમાં હતું ને મૃત્યુ ઉપર હતું હવે તું ભજન શેનો કરે હું મારો પ્રતાપ બધે છે મારું નામ બધે પ્રસિદ્ધ છે મારું લોકો આ રીતે આજ્ઞા પાડે છે અને તું કેમ નથી પાડતો કે મારું જ ભજન કર એટલા માટેને દુઃખ આપેલું પહેલાં તો બહુ ગર્ભમાંથી એના સંસ્કાર હતા ભગવાનનો પ્રતાપ એને સમજ્યો હતો નારાજી તો એટલા કરીને એને તો રામનું ભજન મૂક્યું કારણ કે જાણતો હતો કે તમે તો માનસ મારા ભગવાન તો ભગવાન છે એટલે એ રીતે એની સાથે કરેલો એટલે આવા તેપે કરીને પ્રતાપી થયેલો હતો એટલે ઇન્દ્રનું રાજ પણ લઈ લીધું અને તે પ્રમાણે મોટો બળવાન થઈ ગયો પછી દિગ્પાળ રૂપ એટલે જેટલા દસે દિશાનો રૂપ ધારણ કર્યો દસે દિશાઓ જેને જીતી કહે છે ને દસે દિશાઓ જેને જીતી લીધી લો આવું બધું ત્યાં સ્વર્ગનું જીતું દિગ્પાળ રૂપે થયો વાયુ રૂપે બધે થયો જે બધા હોય એના ઉપર એનું વર્ચસ્વ થઈ જાય અને સૂર્યનું રૂપ ધારણ કરે છે એવો પ્રકાશ પણ આપી શકે લ્યો સૂર્યને ઝાંખો પાડીને એને જ પ્રકાશ એ કરી શકે એટલી શક્તિ પણ એને કરેલી હતી એટલે લોકપાળ છે આ વસ્તુ છે એ રૂપે પોતે થયો એટલે બધામાં એનું વર્ચસ્વ થઈ ગયું કહેવાનું શું કે બધાની ઉપર એનું વર્ચસ્વ દિગ્પાળો છે અષ્ટવસુ છે લોકપાળો છે એ બધાના ઉપર થઈ ગયો અને પછી યજ્ઞમાં બધા યજ્ઞો કરે એનો ભાગ પણ પોતે ગ્રહણ કરે કારણ કે બધા આપણે દેવોને પધરાય છે ને યજ્ઞની અંદર દેવોને આહુતિ આપીએ છીએ જે જે દેવો બધા નામ લઈ અને દેવોનું સ્થાપન કરીને દેવોને આહુતિ આપીએ અને દેવોને પહોંચે પણ એના બદલે એ બધાનો રૂપ ધારણ કરીને પોતે લઈ લે બધાનો ભાગ પોતે જ લઈ લે કોઈને લેવા જ ના દે એવો પડ્યો કોઈ ત્યાંને પડી શકે નહીં પછી બ્રહ્મા હોય શિવ હોય કે બધા વરુણ દેવ હોય કે અગ્નિદેવ હોય કે બીજા ગમે દેવનું તમે જે આહુતિ આપો સીધું એ જ લઈ લે કારણ બધાનું રૂપ ધારણ કરી શકે એટલે એટલે આટલી બધી શક્તિ એનાની અંદર હતી હિરણ્યકશિપુની અંદર પણ એ પણ મોહને એની અંદર પોતે હારી ગયો અને એને પણ આ બધા કામ ક્રોધ મન ઇન્દ્રિયો એને પણ એને પરાધીન કરી નાખ્યો હતો નાશ કર્યો એટલે કોઈ જાતની એની શક્તિ રહી નથી જેની આગળ એવા કામ ક્રોધનો તમે નાશ કર્યો માટે ભગવાન વામ રૂપ ધરીને દયાળ કરી ઇન્દ્ર તની પ્રતિપાળ ઇન્દ્ર સુર તનો અધિપતિ જેને ઘેર સચી જેવી સતી તેને પણ કર્યો કામે કંગાલ ઋષિ ઘેર થયે જઈ થયો બેહાલ એવા કામ અધિક જે કરુર જેથી બચ્યા નહીં સુરાસુર એવા પાપીનો કીધો પ્રહાર એથી કોને મોટો અવતાર કે આપણે
वामन रूप धारण कर्यु। वामन रूप शा माटे? पोताना भाई जे इंद्र हतो ए इंद्र ने राजी करवा माटे एमने आ प्रमाणे कर्यु अने ते प्रमाणे धारीने इंद्रनु रक्षण कर्यु अने इंद्र ए असुरोनो राजा कहेवाय अने एने पण आ प्रमाणे त्यां गाड़ी पोते सची जेवी पोतानी राणी हती पत्नी हता छता पण क्या गयो? गौतम ऋषि ने त्या गौतम ऋषि ना स्त्री अहल्या ने जोईने रूप जोईने मोह पाम्यो अने एना घर में जईने आ कार्य कर्यु अने एवो ए पण त्या हारी गयो। कहेवानुं शुं? पोताने त्या पत्नी हता, आवो राजा हतो, बधुं एनी पासे हतुं, कशुं अधूरुं नहोतुं, पण ए पण आमां लोभाई गयो अने एमांथी एने महादुःख थयुं। गौतम ऋषि आव्या अने जोयुं के आने आ कार्य कर्युं छे, त्यारे श्राप आप्यो, सहस्त्रभग थई गया। जे भगनी अंदर तू मोह पाम्यो हतो एवां सहस्त्रभग पाक ने परूज बधुं शरीरमांथी निकळे एवां छिद्रो आखा शरीरमां हजारोनी संख्यामां थई गया, महादुखी थई गयो। एटले कहेवानुं के ए पण आ कामक्रोधनी आगर हार्यो छे, એ એટલે એ બધાને તમે નાશ કર્યો માટે અવતાર ધરી પરશુરામાય અવતાર મારા ક્ષત્રિય કવિ સવાર કર્યું તાત હેત એહ કાજ હતા તાત તને તપિરાજ હૈ હે તે કર્યું એવું કામ બીજા જીવનું શું પૂછો નામ એવા ક્રોધ વા કામ કે લોભ જેને સૌ નમન કર્યા ક્ષોભ તેનો શોધીને કર્યો સંહાર એથી કોણ મોટો અવતાર કે આ પ્રમાણે પરશુરામ અવતાર છે પણ પોતાના પિતાના ઉપર હેત હતું એટલે શસ્ત્રાર્જુન જેવાને જઈને બધાને નાશ કર્યો અને એમને પણ આવો એક અંદર ક્રોધ આવી ગયો અને એને કરીને આ બધું કાર્ય કર્યું છે તો આવાને મોટાને પણ ક્રોધે પરાજય કર્યા છે માટે તમે એ ક્રોધનો નાશ કર્યો અને એ પ્રમાણે કર્યું। ક્રોધ આપણા અહીંયા હોઠિયા પદગર હતા ને કુંડળની અંદર મહારાજના વખતનો હોથિયા પડગર હતા અને હોથિયા પડગર એટલે જબરજસ્ત એટલે ગમે તેની સાથે ક્રોધ આવી જાય વાર ન લાગે। માણસ હોય તો માણસ, પછી ઢોર હોય તો ઢોર, અને બીજી રીતે કોઈ ઝાડ હોય તો ઝાડ ને ગમે તેનું અથડ્યા એટલે એની જોડે બરાબર ક્રોધ આવી જાય। એક વખત રાત્રે પોતે નીકળ્યા ગાળામાં ફર્યા ફર્યામાં ગાળા છોડેલા હોય એટલે કંઈ કામ પ્રસંગે કે પૈસા પાણી નિમિત્તે રાત્રે ઉઠવાનું અંધકારી જબરજસ્ત રાતે દાડે કે લાઇટો દીવા બીવા કંઈ હતું નહીં અને ઉઠ્યા ને પેલા ફરિયામથી આમ જતા રસ્તામાં પેલું કાગું ગાડું છોડેલો ને એનું વાગ્યું પગમાં, ટીચરનો એવું વાગ્યું ને કળ ચડી ગઈ અને એની સાથે ક્રોધ એવો ચડ્યો તેને બટકું ભર્યું કે ગાડાના કાગવાને બટકું ભર્યું। એને ખબર નહીં કે આ માણસ છે કે લાકડું છે કશું નહીં, પણ ક્રોધના આવેશમાં બટકું ભર્યું, બે દોત પડી ગયા ઘનશ્યામ, બે દોત પડી ગયા જબરજસ્ત। હે ગારીને બટકું ભર્યું? લે ઘનશ્યામ બાપાને ગારીને બટકું ભર્યું, બે દોત પડી ગયા અમારે ઘન પેલા કહેતા હતા ને પેલા લાપસીમ પાટવા મારવાની વાત છે કે માતમ અમારે માતમ કે ના તમે બધા કહે છે આ બધા આવ્યા છે નવા, અમે તે પહેલાં સાસીમાના વખતમાં વાત હોત તો ખબર પડે કે હતા તો લાપસીમ લીટા કરવાના એટલે એમાં કે કઠણ પડે, પણ તે એક મહેનત પથરા ઊંચકવાના આ કરવાના એ બધું બહુ કઠણ હતું એમ માતમ સ્વામી કહેતા, એમ ગારીમાંથી બે દોત પડે તો બહુ જ કહેવાય સારું કહેવાય। એટલે આ હથિયા પડગર એ બે દોત પડી ગયા અને પછી એવો ક્રોધ, કહેવાનું શું કે અમથા અમથા ક્રોધ થઈ જાય, ઘરમાં થાય બહાર થાય બીજે થાય, ક્રોધી સ્વભાવ બહુ। શ્રીજી મહારાજે જાણ્યું કે આ તો બહુ ખરાબ છે, મહારાજે બોલાવીને વાતો જીતો કરી કે હવે ઉત્યા પડકાર તરફ બહુ વ્યવહાર કર્યો, આવો સાધુ થાવ અને મહારાજ સાધુ કર્યા, સાધુ કરી નિર્માણાનંદ નામ પાડ્યું। નિર્માણાનંદ કોઈ જાતનું માન આવે નહીં, માન આવે તો ક્રોધ આવે ને, ક્રોધ શેમાંથી આવે? માન, આપણું માન ખંડિત થાય એટલે ક્રોધ આવે અને ક્રોધ આવે એટલે પછી મારામારી થાય અને જો સામો માણસ બળ્યો હોય તો પછી ઈર્ષાના રૂપમાં ક્રોધ જાય કે એની જોડે કંઈ મારામારી તો થઈ જ ન શકે, એનું લગાડી દે, એનું ખોટું બોલે, એનું ખરાબ બોલે અને એવી રીતે ખરાબ કરે, એ ઈર્ષાની રીતે પ્રગટ થાય, એનું સારું દેખી ન શકે એટલે એ રીતે આવી રીતનો ક્રોધ એને નિર્માણાનંદ નામ પાડ્યું કે નિર્માણ એટલે માન જ કોઈ જાતનું ના, પછી ક્રોધ ક્યાંથી આવે? પહેલાં સાધુ થઈ ગયા બરાબર, તે મહારાજે આજ્ઞા કરી કે હવે તમારે કોઈ દિવસ ક્રોધ કરવો નહીં, તમારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું, કોઈ બોલે કરે ગમે તે કરે તો પણ। પછી સાધુ થયા પછી બધે ગામડે ફરે બીજે ત્રીજે જાય તોય પણ કોઈ ગમે તે કહે કરે તે બોલે, કોઈ મસ્કરી કરે ઠઠ્ઠા કરે કે કેમ ઘનશ્યામ તમારા દોત બે પડી ગયા, તારે પેલો ક્રોધ થાય ને કદાચ એટલે કે અમુક તમે કર્તવ્ય કર્યું એટલે દોત પડી ગયા એવું પાછું થાય ને, એટલે પછી એકબીજા બધા સંતો હોય અંદર ભક્તો હોય એટલે સુર એ નિર્માનંદ સ્વામીને વાત કરે કે આ તમારા દોત કેમ પડી ગયા, તોય પેલો તો ક્રોધ કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પછી કહે કેમ તમે હવે ક્રોધ કરતા હતા, પહેલાં તો બહુ ક્રોધી હતા, તો મહારાજ શ્રીજી મહારાજ સાક્ષાત મળ્યા અને મારું નામ નિર્માણાનંદ પાડ્યું, હવે મારાથી કોઈ દિવસ ક્રોધ થાય નહીં, આવાને મહારાજે વશ કર્યા, ક્રોધ જ કાઢી નાખ્યો, લે
આખું પરિવર્તન જબરદસ્ત. ત્યારે ભગવાન શ્રીજી મારે આ કાર્ય કર્યું એટલે ભગવાન શ્રીજી મારો મોટો પ્રતાપ. ત્યારે કહેવાનું શું કેવી રીતે હવે મહારાજ કહે છે, શ્રી રામજી અવતાર ધારી મારો રાવણ મહંકારી, રાવણ તપે પામી વરદાન થયો બહુ જીત બળવાન, જીત્યો સ્વર્ગ મૃત્યુને પાતાળ થયો મહાભિમાની ભૂપ, જીત્યા બ્રહ્મા ઇન્દ્ર સુર સર્વ રહ્યો નહીં કોઈ નો તે ગર્વ, જીતો ઘન પવન જમરાય જીતા નવગ્રહને જરાય, એવો મહાબળી અહંકારી તેને લીધો કામ ક્રોધે મારી, તેમ કેવા તે કામ ક્રોધનો આણ્યો અંત તેને કોણ ન કહે ભગવંત. રામ અવતાર ભગવાનને ધારણ કર્યો અને એ પ્રમાણે આ રાવણ તે અહંકારી હતો અને જબરદસ્ત અહંકાર હતો, એને પણ હિરણ્યકશિપુ જેવું જ હતું કે કોઈનો ડર નહીં કોઈની એ નહીં, કારણ કે બધા ઉપર એનું આખું વર્ચસ્વ થયું હતું, એને સ્વર્ગ મૃત્યુ પાતાળ બધા ઉપર એનું વર્ચસ્વ કે બધા સ્વર્ગમાં જ થાય અને રાજા તરીકે કામ એનું સન્માન બીજું તીજું થાય, કોઈની આગળ બોલી ના શકે કંઈ નથી, દેવોને આજ્ઞા કરે પવનદેવને કહે છે આપણે આવી જઈને સાફ કરી નાખજો, લો પવનદેવ આવીને બધું સાફ કરી જાય ને, અગ્નિદેવને આવે કે આ બધી રસોઈ કરી તો તમે થઈ જજો, સૂર્યને કંઈક તારે પ્રકાશ કરવાનો, વરસાદ કે તારે વરસાદ વરસાવવાનો છે, એમ દરેકના ઉપર એવું એનું વર્ચસ્વ અને બધા જ જોડે, અને નવ ગ્રહો જે આપણને નડે છે એને નડતા નડતા એ ગ્રહને નડતો કે બધા આ ગ્રહો છે પણ એને, કારણ કે બધા ગ્રહોને નાખી પેલો શનિ જે ઊંચો આમ દ્રષ્ટિ થાય તારે ઊંચો થાય ને, શુક્ર કે ગુરુ બધા આમ નાખ્યા એના પર સિંહાસન મૂકે, બધાને ઊંધા ઉગડાવી એના પર સિંહાસન મૂકી અને પછી રાજ કરી લો, બીજાને ક્યારે આમ ઊંચું દ્રષ્ટિ કરે, શનિની દ્રષ્ટિ થઈ ગઈ તમારો વક્ર દ્રષ્ટિ થઈ પણ થવા દે તારે ને પેલો બિચારો, એટલે દેવ ગ્રહો દેવો તો બધા આ થઈ ગયા, અસુરો આધીન થઈ ગયા, માણસો આધીન થઈ ગયા, પણ ગ્રહો પણ એને આધીન, એ પણ કંઈ એને કરી શકે ને નડી શકે ને, એને પણ એ શનિની વીંટી કરવી પડે નહીં, ગુરુની કરવી ના પડે, મંગળની કરવી ના પડે, આપણે વીંટીઓ કરવી પડે કે ભાઈ નાખો નંગ કે બધું હરખું રહે, પણ હવે આવા ગુરુ સાક્ષાત મળ્યા ને ભગવાન મળ્યા પછી ગ્રહપણોથી આપણને શું કરવાની, પણ આપણે એટલું બળ નથી, લો આને જો ના નડ્યા રાવણને તો પછી આપણને નડે, એનાથી ભગવાન મોટા છે ને, આ તો કહ્યું એવા બળિયાને પણ ભગવાન આગળ તો હારી જાય, ત્યારે એવા ભગવાન આપણને મળ્યા એનો આશરો ડર થયો, પછી આપણને ગ્રહ શું પણોતી છું ને ભૂવા છું ને જાગરિયા છું, પછી કોણ નડવાની વસ્તુ છે, પણ આપણે હજુ એમાં લેવાઈ જઈએ છીએ, એટલે આવો જબરદસ્ત હતો કે દેવો પર દૈત્યો પર અને ગ્રહો પર પણ જેની જબરદસ્ત હતું અને એવો અહંકારી હતો એ પણ આ પ્રમાણે આ રાવણ એ સીતાના રૂપમાં બહુ પામી ગયો અને ભગવાન રામેનો પરાજય કર્યો. કૃષ્ણ કર્યા કૃષ્ણ ચરિત્ર અપાર, બહુ દુષ્ટનો કર્યો સંવાર, દુષ્ટ હતા બહુ બળવંત પ્રાક્રમીને માયાવી અત્યંત, આપ જોરે જીતી સૌ જન થયા પૃથ્વીએ પોતે રાજન, જરા સંગ શિશુપાળ આદિ અનમ્ર અહંકારી અનાદિ, જેની નમતી નહીં પરછાય મહા અભિમાની મન માય, તેને કામ ક્રોધે લોભે મળી નાખ્યા મોહ મમતાએ દળી, એવા કામ ક્રોધાદિક મોટા જેને આગે હાર્યા છોટા મોટા, એવા દુષ્ટ જે થકી હનાય તે તો સર્વથી મોટા ગણાય, કામ ક્રોધ લોભ જે ચંડાળ એથી ભૂંડું થાય તત્કાળ. કે આ બધા અસુરોને પણ કૃષ્ણ પરમાત્માએ એ બધાનો નાશ કર્યો, પણ એ બધા અસુરો એવા બળિયા હતા કે જબરદસ્ત હતા કે પોતે આ પ્રમાણે બધાને પોતાના બળે કરીને જીત્યા હતા, પૃથ્વીનું રાજ કર્યું એ પ્રમાણે જરાસંઘ શિશુપાળ એવા મહાન મહાન અસુરો થઈ ગયા કે જેને જીતી ન શકાય, જરાસંઘ એવો બળ્યો ભગવાનની સાથે યુદ્ધ કર્યું અને બધા એટલા બધા અસુરો માણસો લઈને આવે લડવા માટે, ભગવાન છે એની સાથે યુદ્ધ કરે કૃષ્ણ પરમાત્મા બધાને મારી નાખે પણ અસુર એક જરાસંઘ એકલાને રાખી મૂકે એને ના મારે, એટલે અભિમાની ખરો ને કે હજુ હું હાર્યો નથી, હજુ મારા સામે નામ લેવાયું નથી, મને હજુ કંઈ જીતી શકે એમ નથી, ભલે બધાને એ કર્યા પાછો અહંકાર અહંકાર બધું ટોળું લઈ આવે, બધા પાછા પૃથ્વીમાં જે કંઈ આવા બધા યોદ્ધાઓ અસુરો બધા હોય ભેગા એના નાતના હોય ને બધા આવે કે આપણે આ વખત બરોબર કૃષ્ણ સીધા કરવા છે, કૃષ્ણ પાછા ફરી ગયા એટલે 17 વખત ભગવાન એની આગળથી નાસી ગયા, બધાને સાફ કરીને જરાસંઘને રહેવા દે ભાગી જાય, એટલે પેલાને પાછું જોર ચડે કારણ હજુ મારાથી બી જ મારાથી ભાગ જ, એ બધાએ લાયા અને બધાને 17 વખત ને 18મી વખત પછી ભગવાને એનું પણ સમાધાન કર્યું, એટલે કહેવાનું એવો બધો બળ્યો
કે 70 વખત સુધી પણ પાછો પડ્યો નહીં અને જીતવો છે, પણ એવાએ આ બધા અસુરો હતા એ પણ કામક્રોધની આગળ બધા થઈ ગયા છે, એનો પણ નાશ થઈ ગયો છે. એટલે ભગવાન શ્રીજી મહારાજનું મોટા મોટું કાર્ય કે આવા જે અસુરો જેને કહેવાય કામ ક્રોધ લોભ રસાસ્વાદ માન, આ બધા માન શત્રુ જેવા છે. માન પણ એટલો મોટા મોટો શત્રુ છે. માન આપણે એક છે ને આપણે કેટલા જા જા દરેકને જો તકરાર થાય ને તરત જ, એક જ ગાદી હોય ને એની પર બેને બે હોય તકરાર તરત ઊભી થાય, એક જ વસ્તુ હોય ને એને લેવા માટે બધાની ઈચ્છા થાય, એટલે તરત ભાઈઓમાં ઝઘડા છે ના થાય, મિલકતના ઝઘડા થાય છે. મિલકત એક છે ને ભાઈઓ જા જા થયા એટલે ઝઘડો થવાનું કારણ ઊભું થયું. દરેક વસ્તુમાં માન છે એ ઝઘડાનું કારણ થઈ જાય, એટલે વસ્તુ એક માન અને આપણે જા જા છે એટલે તકરારો આપણી થવાનું કારણ એ છે. માટે માન રાખવું નહીં એટલે તકરાર થાય નહીં, માન મૂકી દે એટલે બધું થઈ ગયું. એટલે માન છે એ કામ ક્રોધ લોભ રસાસ્વાસને ને માન આ પાંચ અત્રો, પાંચમાં પડવાનું માન. માન જ દરેકને હેરાન કરે એટલે એમાંથી જ બધું ઉત્પન્ન થાય છે. માન જરાક આ એ થયું બોલાયા નહીં એટલે રીસ ચડીને તરત માન આવ્યું, જોઈ લઈશું આવલ્યો ભાઈ આવું ના બોલાય મને જોઈ લેવાનું શું છે, એમાં કે તારું નક્કો થઈ ગયું. પણ એટલાની અંદર લ્યો અહીં બેઠા ને આમ બેસો એટલું કહ્યું એટલામાં ઉઠી જાય લ્યો કે આવું નથી આવું જોયું લ્યો. એટલે જમવા બેઠા ને જરાક આમ છે ને ખસો તો જરાક મનમાં આગું પાછું થઈ જાય. એટલે આવી ઘણી ઘરમાં છે સંસારમાં છે સમાજમાં છે આ મોટા મોટા યુદ્ધ થાય છે, એનું કારણ શું જરા હમમાં તો આવી ગયું કે આપણને કોણ કહેના છે. એટલે મોટા યુદ્ધ જે જગતમાં થયા છે આ સમાજમાં મહાન તકરારો થઈ છે, ભયંકર મોટા એ જાતના એ થયા છે ઉત્પાતો, એને ઘરમાં આપણે જુઓ સત્સંગમાં એનું કારણ મુખ્ય આ છે કે માન, એ માને કરીને આ બધી વસ્તુ થાય છે. એવા જે માન ક્રોધાદિક વસ્તુ છે એને મહારાજ કહ્યું કે આપણા જીવમાંથી કાઢો, એવા સંતો હરિભક્તો બનાયા કે જેથી કરીને સર્વ પ્રકારે શાંતિ રહે અને સુખ પ્રાપ્ત થાય છે. ત્યારે એવું કાર્ય મહારાજે પોતે આ જગતમાં આવીને કર્યું છે કે આવા મોટા અસુરો જે પડવાનાર જે કામ ક્રોધ અંતર શત્રુઓ છે એનો સર્વ પ્રકારે નાશ કર્યો, માટે ભગવાન છે સર્વથી મોટા છે. इति श्रीमदेकांत धर्म प्रत्यक्ष सहजानंद स्वामी शिष्य निष्कुलानंद मुनि विचिते भक्तिमध्ये मुनिजने 105वें प्रकरण सहजानंद स्वामी महाराज की जय. श्रीपतं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिदं आत्मजं वासुदेव माधवं केशवं कामदं स्वामी नारायणं भजे. स्वामी नारायण 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 ધ્યાન સ્વામી નારાયણ 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 તરફથી ધ્યાન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ન સ્વામી નારાયણ 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 ન સ્વામી નારાયણ નારાયણ નારાયણ.